રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને આજથી ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ કાગવાડમાં આવેલા લેવા પટેલની આસ્થાના કેન્દ્રો એવા ખોડલધામ મંદિરને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। કોરોનાની બીજી લહેરમાં વધેલા કેસને લઈને સંક્રમણ ન ફેલાય તે માટે છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે આજથી ગુજરાતમાં સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરોને દર્શન માટે ખોલવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લામાં આવેલ લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું ખોડલધામ મંદિરને આજથી ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે। મંદિરના દ્વારા દર્શન માટે ખુલતા જ સવારથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે। આ તમામ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપતા પહેલાં જ થર્મલ સ્કેનિંગ, સેનિટાઇઝ, માસ્ક પહેરવું ફરજિયાત રહે છે। મંદિરના પ્રવેશ પહેલાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ખાસ માર્કિંગ કરવામાં આવેલ છે। સાથે સાથે સેનિટાઇઝ કરીને શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। લાંબા સમય બાદ માતાજીના દર્શન કરવા મળતા શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થઈ ગયા હતા અને દર્શન કરીને ખુશખુશાલ થઈ ગયા હતા। ખોડલધામ મંદિર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે, જે મુજબ મંદિર સવારે 7થી સાંજના 7 સુધી જ ખુલ્લું રહેશે। આરતી સમયે ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં। આશીષ પાટડિયા, ZSTV, જેતપુર। નામ બોલું? હા, મારું નામ ધારા છે। આજે અમે ખોડલધામ, જેતપુરથી ખોડલધામ ચાલીને આવ્યા છીએ અને સવારે આજે 7 વાગ્યાથી મંદિર સ્ટાર્ટ થયું છે। અમે કોરોના સંક્રમણને લીધે 2 મહિનાથી મંદિર બંધ હતું। આજે અમને ખૂબ જ મજા આવે છે અને આનંદનો અનુભવ થાય છે અહીંયા, અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે અહીંયા બધી સૂચનાઓનું પાલન કરવામાં આવે છે।